विषय गणित चैप्टर नंबर 6 विकलितना उपयोगो एमा केटला आपणे सौथी पहेला विकलितना उपयोगो कई कई जग्याए थाय छे बराबर ए पहेला तो जोयुं हतुं। त्यार बाद स्वाध्याय 6.1 ना जे दाखलाओ छे एने अनुसंधाने जेटला सूत्रो हता एटले के एना परथी स्वाध्याय 6.1 ना दाखला गणी शकाय एवा सूत्रो हता, ए सूत्रो जोया हता। त्यार बाद 1-7 दाखलाओ પણ આપણે કાઉન્ટ કરેલા હતા બરાબર। આજે 8માં દાખલાથી જોઈએ તો સૌથી પહેલા મને જે આપેલું છે બરાબર એ રકમમાં શું છે રકમ શાંતિથી વાંચીએ। એક ગોળાકાર ફુગામાં તેનું કદ 9000 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરથી વધે છે એટલે કે કદ એનું V બરાબર વોલ્યુમ કહેવાય આપણે। હવે એનો દર આપ્યો છે એટલે શું થયો તો કે dv/dt બરાબર વધે છે તેવી જ રીતે હવા ભરવામાં આવે છે। જ્યારે ફુગાની ત્રિજ્યા એટલે કે r મને આપી દીધેલી છે 15 સેન્ટીમીટર હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર મારે મેળવવાનો છે। ત્રિજ્યાના વધવાનો દર એટલે dr/dt બરાબર dr/dt મારે મેળવવાનો છે। હવે એમ કીધું છે કે જો ફુગો ગોળાકાર છે બરાબર ફુગો કેવો છે ગોળાકાર છે એટલે કે ગોળો લેવાનો છે મારવાનો નથી બરાબર દાખલામાં ગોળો લેવાનો છે ગોળો મારવાનો નથી એટલા માટે ચલો સૌથી પહેલા તો મને જે આપેલું છે ને લખીએ આન્સરમાં શું આપેલું છે એટલે કે ગોળાકાર ફુગામાં તેનું કદ 9000 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે લખતા જજો સાથે સાથે તો કે ગોળાકાર ફુગામાં તેનું કદ 9000 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે બરાબર ના દરે વધે છે તો એ મને એનું કદ એટલે કે dv/dt છે એ મને કેટલું મળે 9000 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ રેડી અહીંયા સુધી હવે ઓકે 900 છે બરાબર 900 છે 9000 નહીં સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરે વધે છે। હવે મને સૌથી પહેલા તો ફુગાની ત્રિજ્યા તો કે હવે અહીંયા આગળ લખશું ફુગાની ત્રિજ્યા એટલે કે r મને આપી દીધેલી છે 15 સેમી બરાબર ફુગાની મને ત્રિજ્યા આપી 15 સેમી અને કદ પણ આપી દીધેલું હતું એટલું લખ્યું। હવે મારે ત્રિજ્યા વધવાનો દર પણ મને v આપેલો છે તો અહીં ફુગો ગોળાકાર છે તેથી તેનું કદ V બરાબર 4/3 પાઈ આર ક્યુબ થાય શું થાય 4/3 પાઈ આર ક્યુબ એનું કદ છે બરાબર। હવે જુઓ મારે આનું t ને સાપેક્ષે હું વિકલન કરી નાખું એટલે કે dv/dt મને આપેલો છે તો કે આ પછી આનું વિકલન કરું એટલે મને r પણ આપેલો છે તો કે આ છેલ્લે મળે dr/dt જે મારે મેળવવાનું હતું ત્રિજ્યાના વધવાનો દર। ખ્યાલ આવી ગયો ત્રિજ્યાના વધવાનો દર મારે મેળવવો છે તો ફુગો ગોળાકાર છે તેનું કદ v = 4/3 pi r³। હવે dv/dt d/dt ઓફ પાઇ આર ક્યુબ તો પાઇ કોમન આવી જશે d/dt ઓફ આર ક્યુબ આર ક્યુબ નું વિકલન કરો પાઇ 1/3 આગળ 1 ઓછી ઇન્ટુ dr/dt રેડી જો 3r² પાઇ ઇન્ટુ dr/dt અહીંયા આગળ dv/dt એટલે 900 રેડી d
dr by dt ને સૂત્રનો કરતા બનાવો તો આ કુ સ્ટેપ છે એ નીચે વ્યુ જાય 900 ના છેદ માં 3 pi r સ્ક્વેર તો dr by dt is equal to 900 ના છેદ માં 3 ગુણ્યા pi એને ગુણ્યા r સ્ક્વેર r શું આપેલો છે 15 બરાબર r શું આપેલો છે 15 તો એનો ગુણાકાર કરો એટલે કે એનો વર્ગ કરવાનો છે આનો જે ફાઇનલ આન્સર આવશે એ કેલસી માં તમે ગણો બરાબર તો એ તમારે જે ફાઇનલ આન્સર આવે એ આપો આન્સર એટલે કે જો 4 15 ગુણ્યા 15 ગુણ્યા 3 કરો શું થાય છે એક મિનિટ અહીંયા આગળ જો 4/3 આપણે નથી લખ્યું 4/3 પાય આર ક્યુબ આવે બરાબર તો અહીંયા આગળ પાઈ સાથે સાથે 4/3 પાઈ કોમન નીકળે અહીંયા પણ 4/3 પાઈ 3 3 કટ બચ્યા ખાલી 4 અહીંયા આવશે 4 ચાલ આવ્યો ચલો એનો ગુણાકાર કરો હવે तो जो आ रीते 900 ना छेद मा 4 गुणिया 15 गुणिया 15 गुणिया पाई रेडी भागाकार कर सो तो जवाब आउसे 1 ना छेद मा पाई dr by dt 1 ના છેદ માં પાઈ આ જે છે એ શું આવ્યું મને સેમી પ્રતિ સેકન્ડ આ આપણો આન્સર રહેશે આ જે મને મળ્યું એ શું મળ્યું તો કે ત્રિજ્યા વધવાનો દર મળ્યો કહેવાય બરાબર ફરી વખત આખો દાખલો જોઈ લઈએ ગોળાકાર ફુગામાં જે કઈ છે ગોળાકાર છે ફુગો તો બરાબર એમાં જો એનું કદ કેટલું છે તો કે 900 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ ના દરથી તે વધે છે બરાબર એટલે કે મને dv/dt 900 સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ મળ્યો પછી તો કે ફુગાની ત્રિજ્યા 15 સેમી અહીંયા આગળ લખેલી છે હવે ફુગો ગોળાકાર છે તો તેનું કદ v is equal to 4/3 pi r ક્યુબ બરાબર ફુગો ગોળાકાર છે તેથી તેનું કદ v is equal to 4/3 pi r ક્યુબ થાય તો હવે આનું હું વિકલન કરો એટલે કે dv/dt is equal to d/dt of 4/3 pi r cube અહીંયા 4/3 આપણે લખવાનું ભૂલી ગયા હતા બરાબર એટલે કે 4/3 pi r cube 4/3 pi અચળ છે એટલે બહાર આવી જશે r cube નું વિકલન 3r square 3 3 કટ 4 pi r square બચ્યું અને dr/dt મારે મેળવવાનો છે બરાબર એટલે કે 4 pi r square pi લખ્યું અહીંયા આગળ હવે તો કે dr/dt ને સૂત્રનો કરતા બનાવું તો આ આખું પદ છે એ 900 ના છેદમાં આવી જશે બરાબર એટલે કે 900/4πr² r એટલે તો કે r બરાબર મને 15 આપી દીધેલું છે તો 15 નો વર્ગ ગુણ્યા 4 કરો જે કાઈ જવાબ આવે એ આપણો ફાઇનલ આન્સર રહેશે બરાબર તો આ હતો એ છે મિત્રો દાખલા નંબર 8 એની પછી દાખલા નંબર 9 લખીએ હવે ચાલો લખતા જાઓ રકમ સાથે સાથે એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે અને તે ફુગો ગોળાકાર જ રહે છે જ્યારે તેની ત્રિજ્યા
दस सेमी होय त्यारे तेना घनफळ मां त्रिज्या ने सापेक्ष तथा वधारानो दर मेळवो। सौथी पहला तो जो मैंने यहाँ कीधु छे के फोर पहला कद कीधु फुगानी त्रिज्या चलित थाय छे अने ते गोळो ते फुगो छे बराबर ने गोळाकार रहे छे जारे तेनी त्रिज्या 10 सेमी होय त्यारे तेना घनफळ मां त्रिज्या ने सापेक्षे थतो फेरफार अत्यार सुधी कोने सापेक्षे हतो समय ने सापेक्षे बराबर तमारे केवी रीतनुं हतुं तो के जो आनी पहेलाना दाखलामां 900 सेमी क्यूब प्रति सेकंड आवुं हतुं बराबर तो आ कोने सापेक्षे हतुं तो के टी एटले के समय ने सापेक्षे हतुं अहींया आगळ एटले के एटला माटे आपणे डीवी बाय डीटी लखता हता बराबर आ कद आप्युं हतुं वी तो आपणे लखता हता डीवी बाय डीटी परंतु अहींया मने शुं कीधुं जो कोने सापेक्षे लेवानुं छे तो के त्रिज्या ने सापेक्षे कोनुं तो के घनफळनुं ગોળાનું ઘનફળનું સૂત્ર પાછું તો કે 4/3 પાઈ r ક્યુબ કોને સાપેક્ષે લેવાનું છે તો કે r ને સાપેક્ષે આનું વિકલન કરો તો dv/dr થાય બરાબર આખો દાખલો જો કઈ રીતે ગણવું હોય એ શીખવાડું છું 4/3 પાઈ કોન્સ્ટન્ટ થઈ જશે r ક્યુબ નું વિકલન 3r સ્ક્વેર r નું વિકલન 1 જેમ અહીંયા r નું વિકલન આપણે dr/dt લખતા હતા શા માટે તો કે r નું વિકલન t ને સાપેક્ષે છે અમારે અહીંયા લખવું પડે પરંતુ અહીંયા લખવાની જરૂર રહેતી નથી dr/dr is equal to 1 રેડી તો ચલો હવે આખો દાખલો છે પદ્ધતિસર ગણીએ ચલો લખતા જજો સાથે સાથે આન્સર એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત છે બરાબર ત્રિજ્યા કેવી છે ચલિત છે ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર મને કેટલી આપેલી છે 10 સેમી r બરાબર 10 સેમી હોય તો તેના ઘનફળ એટલે કે ગોળાનું ઘનફળ v બરાબર 4/3 પાઈ r ક્યુબ ગોળાનું ઘનફળ જે મને મળેલું છે ગોળાનું ઘનફળ v is equal to 4/3 પાઈ r ક્યુબ હવે ઘનફળમાં કોને સાપેક્ષે તો કે ત્રિજ્યાને સાપેક્ષે ત્રિજ્યાને સાપેક્ષ વધારાનો દર dv/dr થાય તેથી dv/dr is equal to 4/3 પાઈ કોન્સ્ટન્ટ થઈ જશે dr of r cube 4/3 pi 3r square 3 cut 4 pi r square તો કે 4 m નમ pi m નમ r એટલે કે 10 10 નો વર્ગ 100 બરાબર 100 ગુણ્યા 4 એટલે કે 400 pi અહીંયા આગળ શું આવશે તો કે સેમી ક્યુબ બરાબર સેમી ક્યુબ પ્રતિ સેમી શું આવશે પ્રતિ સેમી શું કામ તો કે સેમી ક્યુબ એ એનો ઘનફળનો બરાબર અને આ જે કોને સાપેક્ષે કર્યું તો કે ત્રિજ્યા ત્રિજ્યા સેમા આપેલી છે તો કે સેમી એટલે કે સેમી ક્યુબ પ્રતિ સેમી આ મને મળ્યું છે dv/dr રેડી
અહીંયા સુધીનું આ દાખલો હતો, બરાબર? સમજાય છે આ દાખલો? બરાબર, જો ફરી વખત જોઈ લે, ગોળાકાર ફુગાની ત્રિજ્યા ચલિત છે, બરાબર, તે ગોળાકાર જ રહે છે, તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપેલી છે, તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષે થતા વધારાનો દર, કોને સાપેક્ષે વધારાનો દર મેળવવાનો કીધો, એ ખાસ ધ્યાન રાખી અને તમારે દાખલો ગણવાનો રહે. તો ત્રિજ્યાને સાપેક્ષે હતું એટલે મારે dr આવ્યું, બરાબર, સિગ્મા dv/dr. આખો દાખલો r આપી દીધેલો છે 10 સેમી, પછી તો ગોળાનું ઘનફળ થાય છે 4/3 પાય r ક્યુબ. હવે ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ વધારાનો દર dv/dr આખો દાખલો વિકલન કરેલો છે, બરાબર. એની પછી હવે દાખલા નંબર 10 છે એ પછી કાઉન્ટ કરવાનો છે. અત્યારે આપણે આ પદ્ધતિના જેટલા દાખલાઓ છે એ પહેલા જોઈ લઈએ સાથે. દાખલા નંબર 10 છે, થોડો વિશિષ્ટ છે, એ પછી ગણશું. ચલો લખીએ દાખલા નંબર 11 ની હવે રકમ. એક પદાર્થ લખતા જજો સાથે સાથે, વક્ર 6y = x³+2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુઓએ તેમના વાય અક્ષમાં તેના એક્સિયામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તો તે બિંદુઓ શોધો. ચલો હવે અહીંયા જોઈએ, એક પદાર્થ છે, બરાબર, હવે તેનું સમીકરણ મને આપેલું છે વક્રનું, તો કે અહીંયા આગળ આન્સરમાં લખતા જઈએ. હવે આન્સર, તો કે સૌથી પહેલા મને આપેલું છે, તો કે પદાર્થના ગતિનું સમીકરણ 6y = x³+2, બરાબર. હવે આ પર ગતિ કરે છે, તો સૌથી પહેલા જો આનું મારે x ને સાપેક્ષે હું વિકલન કરું તો શું થાય, 6dy/dx = 3x² તો dy/dx = 3x² / 6, તો dy/dx = x² / 2. અહીંયા સુધીનું ક્લિયર? આ શું થયું, તો કે વક્ર જે માર્ગ પર ગતિ કરે છે, બરાબર, હવે જો આ પદાર્થ છે, એક પદાર્થ એ વક્ર 6x = x³+2 પર ગતિ કરે છે, તો એ ગતિ કરે ને એનો મેં દર મેળવી દીધો, બરાબર, એટલે કે dy/dx મને મળી ગયું x² / 2. હવે જો એમ કીધું કે પરના જે બિંદુએ તેના વાયામમાં તેના એક્સિયામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે, એટલે શું મિત્રો, જો તો કે એના એક્સિયામમાં વાયામમાં તેના એક્સિયામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે. વાયામ નો ફેરફાર એટલે હું dy દર્શાવી શકું, એક્સિયામ માં ફેરફાર એટલે હું dx દર્શાવી શકું, બરાબર. ધ્યાનથી જોજો, dy/dx
तो के सरखावी देवाय समीकरण एक अने समीकरण बे शुं करी शवे समीकरण एक अने बे ने सरखावता तो शुं थाय छे जुओ समीकरण एक अने बे ने सरखावता समीकरण एक अने बे ने सरखाओ तो थसे x स्क्वायर बाय 2 इज इक्वल टू 8 बे अहीं जाय એટલે 16 x स्क्वायर बराबर 16 x बराबर प्लस और माइनस 4 હવે શું કરશો તો કે x बराबर प्लस और माइनस 4 એવું ની ક્યાં મૂકવાનું તો કે આપણા મેઈન સમીકરણમાં બરાબર આ સમીકરણમાં x ની કિંમત મૂકો એટલે તમને y મળે ખ્યાલ આવે છે આ વક્રમાં એટલે કે જો મને આ વક્ર આપ્યો છે તો આ વક્રમાં હું શું કરીશ તો કે x ની કિંમત મૂકીશ કઈ તો કે સૌથી પહેલા x बराबर 4 માટે અને પછી છે x बराबर माइनस 4 માટે x बराबर 4 માટે મેળવશો તો y ની કઈ કિંમત મળશે બરાબર તો ઈ બિંદુ 4 કોમા કઈ સમથિંગ અહીંયા મળશે એવી જ રીતે y x बराबर माइनस 4 મૂકશો ત્યારે તમને x बराबर माइनस 4 તો y ની પણ કઈ કિંમત મળશે ઈ y ની કિંમત અહીંયા મૂકી દો એટલે ઈ શું થયો આપણો બે બિંદુઓ જે મેળવવાના હતા એ મને બિંદુઓ મળી જાય ખ્યાલ આવે છે जो तो શું થાય અહીંયા 4 મૂકો તો 4 નો ઘન 6y is equal to 4 નો ઘન 64 વત્તા 2 એટલે શું થયું 66 y 6 બરાબર તો y બરાબર શું મળ્યા 11 એવી જ રીતે 6y is equal to 64 અહીંયા માઈનસ આવશે માઈનસ 64 વત્તા 2 એટલે કે 62 6y y is equal to j કાય આવે એ આપણો ફાઇનલ આન્સર એટલે અહીંયા આવશે 4.11 ને અહીંયા કાય j આવે બરાબર આ હતો એ છે આપણો દાખલા નંબર 11 ચલો લખી લ્યો હવે જો એક વક્ર આપેલો છે 6y is equal to x cube plus 2 પર ગતિ કરે છે વક્ર પરના જે બિંદુએ તેના y યામમાં થતો ફેરફાર x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે એટલે જો યાદ ખાલી આ દાખલામાં વિશિષ્ટ એટલું જ હતું કે એનો y યામ છે એ એના x યામ કરતા 8 ગણી ઝડપે વધે છે બરાબર ક્યાં 8 મૂકવાનો એ ખ્યાલ હોવો જોઈએ પછી તો dy/dx બંને સમીકરણને સરખાવ્યા સાદું રૂપ આપ્યા x ની કિંમત 2 મળી તો એ બંને કિંમતો આમાં મૂક્યા એટલે y ની કિંમત મળી જે મારે બે બિંદુઓ મેળવવાના હતા જો બિંદુઓ છો તો મને આ બે બિંદુઓ મળશે ખ્યાલ આવી ગયો આ આપણો ફાઇનલ આન્સર ચલો એની પછી દાખલા નંબર 12 જોઈએ હવે दाखला नंबर 12 ની રકમ લખીએ હવાના પરપોટાની ત્રિજ્યા લખતા જજો સાથે સાથે હવાના પરપોટાની ત્રિજ્યા એક દૂતીયાંશ સેમી પ્રતિ સેકન્ડ ના दर थी वधे छे શું થાય છે સેમી પ્રતિ સેકન્ડ ના દર થી વધે છે જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય ત્યારે તેના કદમાં થતા
વધારાનો દર મેળવો. મિત્રો સૌથી પહેલા તો મને શું અહીંયા કીધેલું છે, તો કે એક હવાનો પરપોટો, બરાબર. હવે હવાનો પરપોટો અને સાથે ત્રિજ્યા આપી દીધેલી છે, એટલે કે એ ગોળા છે, ગોળાકાર છે, બરાબર. ગોળાકાર છે તો ગોળાકાર માટે શું કરશો તમે, એનું કદ શું હતું, તો કે જો બે દાખલામાં આગળ આવી ગયું 4/3 પાય આર ક્યુબ, બરાબર. ગોળાનું કદ અત્યાર સુધી, હવે ચલો હવાના પરપોટાની ત્રિજ્યા મને 1/2 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે. પરપોટાની ત્રિજ્યા નો દર આપેલો છે, એટલે dr/dt શું થશે, dr/dt. ચલો આન્સરમાં લખીએ, લખતા જજો સાથે સાથે આન્સર. હવાનો પરપોટો ગોળાકાર છે, બરાબર. હવે તો કે પરપોટાની ત્રિજ્યાનો દર, પરપોટાની ત્રિજ્યાનો દર એટલે કે dr/dt. મિત્રો તમને એમ થાય કે સાહેબ આ dr/dt દર વખતે કેમ લખે, d ની કેમ ખબર પડી, તો કે જો એના એકમ પરથી ખ્યાલ આવી ગયો. સેકન્ડ, સેકન્ડ કોનો એકમ છે, તો કે સમયનો, બરાબર. એટલે કે dr/dt એટલા માટે થાય, કાંઈ આમાં જાદુ નથી બીજું નવી. dr/dt ઇઝ ઇક્વલ ટુ 1/2 સેમી પ્રતિ સેકન્ડ, ખ્યાલ આવ્યો. પછી પરપોટાની ત્રિજ્યા આપેલી છે, ત્રિજ્યા એટલે r, પરપોટાની ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર આપી દીધેલી છે, બરાબર. હવે મારે મેળવવાનું શું છે, કદમાં થતા વધારાનો દર મેળવવાનો છે. તો કદમાં થતો વધારાનો દર, કદમાં થતા વધારાનો દર, કદમાં થતા વધારાનો દર એટલે તો કે dv/dt બરાબર મેળવવું છે. તો કે પરપોટાનું કદ v = 4/3 પાય આર ક્યુબ થાય છે, બરાબર. 4/3 પાય આર ક્યુબ થાય છે, તો એની માટે શું લખશો હવે, તો કે dv/dt. પાછું એના ઈજ દાખલાઓ છે બધા, d/dt ઓફ r ક્યુબ, તો 4/3 પાય કૌંસમાં 3r² ઇન્ટુ dr/dt. dv/dt મારે મેળવવાનું છે, 3 કટ, 4πr² ઇન્ટુ dr/dt. ચલો dr/dt શું આપેલું છે, 1/2, તો જો આ 4m^9πm^9r² r એટલે 1, તો 1 નો વર્ગ એટલે 1 જ થશે. dr/dt એટલે કે 1/2, બચ્યું જવાબ આવ્યો 2π. શું આ મને મળ્યું, તો કે મારે કદમાં થતા વધારાનો દર મને મળી ગયો છે, ખ્યાલ આવી ગયો. હવે આવી પ્રકારના જ્યારે પણ દાખલાઓ પૂછાય, તમને ખાલી આ એક સૂત્ર આવડે, બરાબર, તો એની મદદથી તમે દાખલાઓ ગણી શકો છો. ચલો થઈ ગયું આ કદ, મિત્રો અહીંયા જી એનો એકમ લખવાનો બાકી રહી ગયો, અહીંયા આવશે સેમી ક્યુબ પ્રતિ સેકન્ડ કદ, બરાબર. એકમ ખાસ યાદ રાખજો, નહીતર અડધો ઉડાડી લેશે. રેડી, પછીના દાખલાની રકમ લખીએ. એક ગોળાકાર ફુગાનો વ્યાસ, એક ગોળાકાર ફુગાનો વ્યાસ, દાખલા નંબર 13, એક ગોળાકાર ફુગાનો વ્યાસ
3 by 2 into 2x plus 1 છે તો આ ફુગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર મેળવો ફુગો ગોળાકાર જ રહે છે ચલો આખો દાખલો છે વ્યવસ્થિત રીતે કરવું પડે પણ અહીંયા આગળ જુઓ તમે કઈક જુઓ છો શું આપ્યું છે વ્યાસ વ્યાસ એટલે શું થાય તો કે ત્રિજ્યા ભાગ્યા 2 બરાબર સાચું કે ખોટું વ્યાસ છે બરાબર વ્યાસ બરાબર શું થાય તો કે 2 ગુણ્યા ત્રિજ્યા હવે સાચું તો કે આ વ્યાસ બરાબર શું થાય 2 ગુણ્યા ત્રિજ્યા ભાગ્યા 2 નય બરાબર તો હવે જો વ્યાસ મને આપેલો છે કેટલો 3/2 2x + 1 તો હવે મારે ત્રિજ્યા મેળવવી હોય તો શું કરવું પડે ચલો જોઈએ હવે આન્સર માં લખો અહીંયા આગળ હવે આન્સર માં તો કે ફુગાની ત્રિજ્યા ફુગાની ત્રિજ્યા r છે લખતા જજો સાથે સાથે બરાબર અહીં મને વ્યાસ આપેલો છે વ્યાસ બરાબર 2 ગુણ્યા r 2r થાય પણ અહીંયા આગળ મને વ્યાસ આપેલો છે 3/2 2x + 1 તો જો 2 છે અહીંયાથી આ 2 છે છેદમાં આવે તો r બરાબર 3/4 2x + 1 આ મને શું મળ્યું કહેવાય r મળ્યું કહેવાય મારે મેળવવાનું શું છે તો કે ઘનફળમાં હવે ઘનફળ એટલે કોનું ઘનફળ લેવાનું તો કે ગોળાકાર ગોળાકારનું ઘનફળ હવે મિત્રો ગમે એમ કરીને ઊંઘમાંથી પણ તમને જગાડવામાં આવે તો પણ હવે આવડી જવું જોઈએ એનું ઘનફળ 4/3 πr³ થાય બરાબર કેટલા બધા એક્ઝામ્પલમાં આપણે ગણેલું છે ચલો અહીંયા આગળ જોઈએ હવે ગોળાનું ઘનફળ v = 4/3 πr³ થાય 4/3 πr³ પણ હવે મારે કોને સાપેક્ષે લેવાનું છે જો અહીંયા મને શું કીધું x ને સાપેક્ષે રકમમાં કઈ જ દીધેલું છે તો હવે એનું કદ એટલે કે ફુગાનું ઘનફળ ફુગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતો ફેરફાર એટલે કે dv/dx થાય તેથી dv/dx = dv/dx આનું વિકલન કરવું પડે 4/3 d/dx of 4/3 πr³ ચલો હવે આમાં શું કરશો તમે તો કે r ની જગ્યાએ એટલે કે dr/dx અહીંયા આગળ જો મને ફુગાનો વ્યાસ છે મને એટલો આપી દીધો તો 4/3 બરાબર 3/4 2x + 1 તો હવે તમે શું કરશો આનું સીધું dv/dx તો ફુગાનો દર મેળવવાનો છે dv/dx આનું વિકલન કરો એટલે કે 4/3 πr² 3 કટ થઈ જાય અહીંયા આગળ બચે છે dr/dx હવે તમે શું કરશો ચલો કયો મને જો r છે બરાબર r ની જગ્યાએ તમે શું મૂકશો તો કે 4/3 2x + 1 બરાબર અહીંયા શું મૂકશો dr r ની જગ્યાએ
આપણે મૂકવાનું છે 4/3 2x+1। ચલો કાઉન્ટ કરો તો શું થાય છે જુઓ, દાખલો આગળ કઈ રીતે કાઉન્ટ થશે। હવે ચલો કઈ રીતે કાઉન્ટ થશે એ જોઈને કહેવાનું છે ઝડપથી। જો કઈ રીતે થયું અહીંયા ધ્યાનથી જુઓ। હવે સૌથી પહેલા 4/3 πr³ આનું વિકલન કરીએ તો જો 3 આગળ 1 ઘાત ઓછી એટલે કે 4/3 3 કટ થઈ ગયા બરાબર। હવે એ વચ્ચેનો એક સ્ટેપ કાપી લીધેલું છે, 3 કટ કરી નાખ્યા બરાબર, આ 3 અને વિકલન કરીએ એટલે આ 3 આર સ્ક્વેર બચ્યું, પરંતુ x ને સાપેક્ષે વિકલન કરવાનું હતું એટલે dr/dx બરાબર dr/dx। r બરાબર મારી પાસે આ કિંમત છે 3/4 2x+1 બરાબર, એ મે અહીંયા મૂક્યું। હવે આનું વિકલન કરું તો 3/4 આગળ આવી જાય, 2x નું વિકલન ખાલી 2 અને આ 1 નું વિકલન 0, 2 4 એટલે કે છેદ ઉડાડ્યા 3/2 આવ્યા, આ આખું પદ m નું m એટલે બચ્યું જો 12 એટલે કે 4 × 3 એટલે કે 12/2 પાઈ આર સ્ક્વેર, હવે 12/2 એટલે 6। πr² હવે તમે શું કરશો તો કે 6πr² એટલે r મારી પાસે છે 3/4 એટલે 9/16 2x+1² રેડી। આનું સાદું રૂપ આપો એ આપણો ફાઇનલ આન્સર, ખ્યાલ આવી ગયો। 3/4 છે એને 12 પણ તમે લઈ શકો છો, ખાલી r સ્ક્વેર, હવે આને 12 લ્યો બરાબર એટલે 6 × 9/16 પાઈ, આ કૌંસમાં 2x+1 નું સાદું રૂપ આપવું હોય તો પણ તમે આપી શકો છો બરાબર। નીચે તમારે હજી સાદું રૂપ આપવાનું રહેશે, કઈ રીતે તો કે a/b² એટલે a² + 2ab + b² ખ્યાલ આવે છે, એ રીતે આખો દાખલો છે કાઉન્ટ થશે। તો મિત્રો આ હતો એ છે આપણો દાખલા નંબર 13। એની પછી દાખલા નંબર 14 છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, દાખલા નંબર 15 શોર્ટ છે એટલે એ જોઈ લઈએ અને પછી આપણો લેક્ચર જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ। ચલો ઝડપથી એની મારી સાથે સાથે એની રકમ લખતા જાઓ। દાખલા નંબર 15, એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં એમ કીધું છે, COx = 0.007 x³ - 0.003 x² + 15x + 4000 દ્વારા મળે છે। જ્યારે 17 એકમનું
ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો. રેડી? હવે જો જે કઈ સીમાંત ખર્ચ છે ને, સીમાંત ખર્ચ એટલે કે સી, બરાબર. સીમાંત ખર્ચ એટલે કે સી, ડીસી બાય ડીએક્સ મારે મેળવવાનું રહે. શું કામ એક્સ? તો કે જો સી ઓફ એક્સ આપેલું છે, બરાબર, એક્સ ને સાપેક્ષે, એટલે મારે એક્સ ને સાપેક્ષે જ વિકલન કરવું પડશે. ચલો આન્સર માં લખીએ. સૌથી પહેલા મને જે આપેલું છે એ આખી એક બહુપદી એટલે કે સી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.007x³ માઇનસ 0.003x² પ્લસ 15x પ્લસ 4000 એટલે કે 4000, બરાબર. હવે શું કરશો? તો કે જ્યારે x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ માટે, હવે જુઓ x એકમ કીધું તું સૌથી પહેલા, તો x એકમ અને અહીંયા એમ કીધું કે 70 એકમ, બરાબર. ત્યારે શું કરાય? સૌથી પહેલા તો કે આનું વિકલન કરવાનું, એટલે મને શું મળે? ડીસી બાય ડીએક્સ, બરાબર. જો આખો દાખલો આ રીતે થશે, પહેલા તો ડીસી બાય ડીએક્સ મેળવો, જે મળે એમાં x ની જગ્યાએ 70 મૂકી દો. ખ્યાલ આવી ગયો? આખો દાખલો કઈ રીતે ગણશો એ મેં તમને કહી દીધેલું છે. ચલો હવે જોઈએ. સૌથી પહેલા તો આનું ડીસી બાય ડીએક્સ મેળવો. તેથી ડીસી બાય ડીએક્સ, ડીસી બાય ડીએક્સ એટલે કે ડી બાય ડીએક્સ ઓફ 0.007x³ માઇનસ 0.003x² પ્લસ 15x પ્લસ 4000. બધાને આપી દઈએ ઇન્ડિવિડ્યુઅલ, બરાબર. ડી બાય ડીએક્સ એટલે શું થાય? જો આ ત્રણ આગળ 3 × 0.007x² રેડી માઇનસ, હવે અહીંયા આગળ 2 આગળ આવે એટલે 0.003x પ્લસ 15 વત્તા આનું વિકલન 0 થઈ ગયું. 0 એની પછી શું કરશો હવે? તો કે જો આનો ગુણાકાર કરવાનો છે, બરાબર. આનો ગુણાકાર કરો x ની જગ્યાએ 15. હવે dc by dx માં x = 17 એકમ લેતા dc by dx is equal to 3 × 0.007 × 17 નો વર્ગ માઇનસ 2 × 0.003 એને × 17 વત્તા 15. આનો જે કાંઈ આન્સર આવે એ આપણો ફાઇનલ આન્સર, બરાબર. આવી રીતે જે છે આખો દાખલો કાઉન્ટ થશે. ફાઇનલ આન્સર મિત્રો જે કાંઈ આવે એ તમારે જાણી અને કમેન્ટ સેશનમાં જે છે આનો જવાબ આપવાનો રહેશે. ફરી વખત, તો કે જો સૌથી પહેલા તો મને c ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ બહુપદી આપી દીધેલી છે, એ મારો કુલ ખર્ચ કીધો છે. હવે જ્યારે 17 એકમ, આ x એકમ હતું ત્યારે આ પ્રમાણે, બરાબર. તો હવે 17 એકમ હોય ત્યારે એનું ઉત્પાદન થાય એની માટેની મારે સીમાંત ખર્ચ મેળવવો હતો. સૌથી પહેલા મેં શું કર્યું? તો કે એનું વિકલન કર્યું, બરાબર. એટલે dc બાય dx મને જે મળ્યું એમાં મારે કેટલા એકમ કીધા હતા? તો કે 17. એટલે કે મેં એમાં x ની જગ્યાએ કેટલા મૂક્યા? 17 મૂકેલા છે. હવે આનો તમારે જે છે એલસીમાં ગણતરી કરી અને જે ફાઇનલ આન્સર આવે એ તમારે જણાવવાનો રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. બે દાખલાઓ આપણે વચ્ચે સ્કીપ કરેલા છે, 10મો અને 14મો, બરાબર. એ દાખલાઓ નેક્સ્ટ લેક્ચરમાં થઈ જશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.